હું ગોસ્વામી ધારા શ્રી સાગેપની વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત કરું છું. કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે વિષય ગુજરાતી, જેમાં નિબંધ લખવાનો છે. અને નિબંધનું નામ શું છે? તો કે વર્ષા ઋતુ. હા, તમને બધાને ખબર હશે ને કે હવે તો વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. અને વર્ષા ઋતુ તો આપણે બધાને ખૂબ જ ગમે, બરાબર ને? હા, તો ચાલો હવે આજે આપણે વર્ષા ઋતુ વિશે નિબંધ સમજીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે આપણે એક વર્ષની કેટલી ઋતુઓ આવે છે? હા, તો કે ત્રણ ઋતુઓ આવે છે. એક વર્ષની ત્રણ ઋતુઓ કઈ કઈ? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એક વર્ષની કેટલી ઋતુઓ હોય? હા, ત્રણ. કઈ કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો અત્યારે આપણે કઈ ઋતુ ચાલી રહી છે? તો કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સૌપ્રથમ કઈ ઋતુ આવે છે? તો કે સૌપ્રથમ શિયાળાની ઋતુ આવે છે. ત્યારબાદ તો કે શિયાળો પૂરો થાય ત્યારબાદ ઉનાળો, અને ઉનાળો પૂરો થાય ત્યારબાદ ચોમાસું. આવી રીતે એક વર્ષમાં ત્રણ ઋતુ. સૌપ્રથમ શિયાળો, ત્યારબાદ ઉનાળો અને ચોમાસું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્યારબાદ તો કે ચોમાસામાં વરસાદ પડે છે. ચોમાસામાં શું પડે? તો કે વરસાદ પડે. તો આપણે જોઈએ તો કે શિયાળામાં શું પડે? તો કે શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. ત્યારબાદ ઉનાળામાં, ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે. તો શિયાળામાં ઠંડી પડે તો શિયાળામાં આપણે ઠંડીથી બચવા માટે શું કરીએ? તો કે ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર પહેરીએ, મોજા પહેરીએ, ટોપી પહેરીએ. ત્યારબાદ ઉનાળામાં, તો કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે, તો ગરમીથી બચવા આપણે તો કે ઠંડુ પીએ, આઈસ્ક્રીમ ખાઈએ, એવું ખાઈએ છીએ ને? હા, તો ત્યારબાદ કઈ ઋતુ આવશે? તો કે ચોમાસું. તો કે ચોમાસામાં આપણે વરસાદથી બચવા શું કરીએ? તો કે છત્રી ઓઢીએ અને રેનકોટ પહેરીએ છીએ. ચોમાસામાં આપણે વરસાદથી બચવા માટે છત્રી ઓઢીએ અને રેનકોટ પહેરીએ. તો ચાલો જોઈએ, ચોમાસામાં વરસાદ પડે છે જેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે. વર્ષા ઋતુ શું કામ કહેવાય? તો કે ચોમાસામાં વરસાદ પડે છે તેથી આપણે તેમને શું કહી શકીએ? વર્ષા ઋતુ કહી શકીએ. ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો કે વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળથી છવાઈ જાય છે. એટલે કે વર્ષા ઋતુમાં જે આકાશ હોય છે તે કાળા કાળા વાદળોથી છવાઈ જાય છે. ત્યારબાદ તો કે ઠંડો પવન ફૂંકાય છે. એટલે કે જ્યારે વરસાદ કાળા કાળા વાદળોથી છવાઈ જાય છે ત્યારે ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. એટલે કે વીજળીઓના ચમકારા થાય છે અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ આવે છે. તો કે ચોમાસામાં તો કે વાદળો છે તે કાળા કાળા છવાઈ જાય છે. ત્યારબાદ શું થાય છે? તો કે મસ્ત ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. તો ત્યારબાદ વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે. તો કે વરસાદ આવે છે તેથી નાના અને મોટા, નાના બાળકો અને મોટા સૌ આનંદમાં આવી જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે દેડકા ડ્રાઉન ડ્રાઉન કરે છે, મોર કળા કરીને નાચે છે. તો કે વરસાદ આવવાથી મોર પણ કળા કરીને નાચે છે અને દેડકાઓ પણ ડ્રાઉન ડ્રાઉન કરવાનું શરૂ કરી દે છે. ચાલો ત્યાંથી આપણે આગળ જોઈએ તો કે ખેડૂતો ખેતર ખેડે છે. ખેડૂતો શું કરે? તો કે ખેડૂતો છે તે ખેતર ખેડે છે. તે ખેતરમાં બી વાવી થોડા દિવસોમાં બી માંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે. તો કે જ્યારે વરસાદ પડે ત્યારે ખેડૂતો છે તે ખેતર ખેડે છે.
ખેતર ખેડી અને તેમાં અનાજના બી વાવે છે। જેમ જેમ વરસાદ પડતો જાય અને થોડા દિવસો બાદ જે બી વાવ્યા હોય છે તે તેમાંથી લીલાછમ એક છોડ ઉગી નીકળે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ધરતી પર લીલું ઘાસ ઉગે છે, એટલે કે જે ધરતી છે તેમાં પણ ચોમાસામાં જે વરસાદ પડે તેના લીધે લીલું ઘાસ ઉગી નીકળે છે। જેથી કેવું લાગે તો કે જેથી આપણે જોઈએ તો એવું લાગે કે જાણે ધરતી માતાએ તો લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે કુવા, તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે। તો કે જે શિયાળો અને ઉનાળો આ બે ઋતુમાં અને ઉનાળામાં તો ખાસ કરીને જે પાણીનો વપરાશ થયો હોય, ત્યારબાદ ચોમાસામાં તો કે વરસાદ આવે છે અને વરસાદથી નદી નાળા બધું છલકાઈ જાય છે, પાણીથી છલકાઈ જાય છે। કુવાઓ, તળાવો અને નદી નાળા તે પાણીથી છલકાઈ જાય છે। તો ઉનાળામાં શું થાય છે તો કે ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધુ હોય અને ગરમીમાં પાણી છે તે નદી નાળા અને તળાવોમાં ઊંડું વહી ગયું હોય છે કાં તો ન હોય, તો તે ચોમાસામાં વરસાદ પડવાથી કુવા, તળાવ અને નદી નાળાઓ છલકાઈ જાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી જેવા મોટા મોટા તહેવારો કઈ ઋતુમાં આવે છે? હા, તો કે વર્ષા ઋતુમાં આવે છે। રક્ષાબંધન, જન્માષ્ટમી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષા ઋતુમાં આવે છે અને આ બધા તહેવારોની લોકો આનંદથી ઉજવણી કરે છે, એટલે કે લોકો છે તે આનંદથી આ બધા તહેવારો ઉજવે છે અને મજા કરે છે। ત્યારબાદ આપણે જોઈએ આગળ તો કે વર્ષા ઋતુમાં ભારે વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય છે, એટલે કે જ્યારે વરસાદ ચોમાસામાં ઘણી વખત એવું હોય કે વરસાદ ખૂબ જ પડે છે ત્યારે ઘણું બધું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થાય તો અનાજ પાકતું નથી। વધારે વરસાદ પડવાથી પણ અનાજ પાકતું નથી, જેથી શું થાય છે તો કે જેને લીલો દુકાળ કહેવાય છે। જ્યારે ખૂબ જ વરસાદ પડે અને અનાજ ન પાકે તેને આપણે શું કહી શકીએ તો કે લીલો દુકાળ કહી શકીએ છીએ, તો તેમને લીલો દુકાળ કહેવાય। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ઘણી વખત એવું થાય કે વરસાદ સાવ ઓછો પડે તો ઓછા વરસાદમાં પણ અનાજ પાકતું નથી, કેમ કે અનાજને તો પાણીની જરૂર પડે છે, તો ઓછા વરસાદમાં અનાજ પાકતું નથી, તો અનાજ ન પાકે તો તેને આપણે શું કહીએ? હા, તો કે તેને આપણે સૂકો દુકાળ કહી શકીએ છીએ, એટલે કે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે લીલો દુકાળ અને જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે સૂકો દુકાળ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે વરસાદ ઋતુ આપણને ઘણી ઉપયોગી છે, એટલે કે વરસાદ ઋતુ આપણે એટલે કે ચોમાસુ આપણને ઘણું બધું ઉપયોગી છે। તો કે ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે નદી નાળા, તળાવો, કુવાઓ બધું ભરાઈ જાય છે, જેથી ખેડૂતોને પણ ખેતી કરવામાં પાણી ઉપયોગી છે, સિંચાઈ કરવામાં। ત્યારબાદ વરસાદ ઋતુ છે આપણને ઘણી બધી ઉપયોગી છે, એટલે કે વરસાદ ઋતુ છે એ આપણે બધાની પ્રિય ઋતુ છે, ચોમાસુ છે તે આપણા બધાનું પ્રિય છે। ચાલો ફરી એક વખત આપણે જોઈ લઈએ તો કે વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસુ। ત્યારબાદ ચોમાસામાં વરસાદ પડે છે જેથી તેને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે, ચોમાસામાં વરસાદ પડે એટલે તેમને વર્ષા ઋતુ કહેવાય। તો આગળ જોઈએ તો કે વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળોથી છવાઈ જાય છે, તો કે ઠંડો ઠંડો પવન ફૂંકાય છે, વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે। આથી શું થાય તો કે નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે। ત્યારબાદ તો કે મોર કળા કરીને નાચે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરવા માંડે છે। તો આગળ જોઈએ તો કે વરસાદ ઋતુમાં વરસાદ પડવાથી ખેડૂતો ખેતર ખેડે છે, તે ખેતરમાં બી વાવે છે, ત્યારબાદ થોડા જ દિવસોમાં તે બીમાંથી લીલોછમ છોડ બની નીકળે છે, છોડ બની નીકળે ત્યારબાદ એવું લાગે છે કે જ્યારે ધરતી તો ઘાસથી આખી લીલીછમ થઈ ગઈ છે। ચોમાસામાં વરસાદ પડે એટલે કે કુવા, તળાવ, નદી નાળા બધું પાણીથી
ભરાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી આ બધા જે મોટા મોટા તહેવારો છે તે પણ ચોમાસામાં જ આવે છે, એટલે કે વર્ષા ઋતુમાં આવે છે. તો બધા લોકો આ તહેવારની આનંદથી ઉજવણી કરે છે. તો ત્યાંથી આગળ જોઈએ તો કે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં જો વધારે વરસાદ પડે તો લીલો દુકાળ પડે, અને જો ઓછો વરસાદ પડે તો સૂકો દુકાળ પડે છે, બરાબર ને? હા, તો આપણે આગળ જોઈએ કે વર્ષા ઋતુ આપણને ઘણી બધી ઉપયોગી છે, જેથી આપણને ખૂબ જ પ્રિય છે. આ વર્ષા ઋતુ છે, ચોમાસું છે, તે આપણને ઘણું બધું ઉપયોગી છે, જેથી જે વર્ષા ઋતુ છે તે આપણે બધાને ખૂબ જ પ્રિય છે. તો અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે. તો બાળકો, તમને વર્ષા ઋતુનો નિબંધ સમજાય જ ગયો છે. તો હવે આ નિબંધ તમારે એક વખત તમારી પાકી બુકમાં અને એક વખત તમારી રફ બુકમાં હોમવર્કમાંથી લખવાનો રહેશે.